હાય હું છું પ્રતિક જોશી અને આજે આપણે વાત કરવાની છે એ શાંતિ ઓડેદરા જે અમારા B.Vocના સ્ટુડન્ટ છે સેકન્ડ બેચ 2017માં તમે આવ્યા હતા શાંતિ બરાબર 2017ની બેચના સ્ટુડન્ટ છે પોરબંદરથી બિલોંગ કરે છે અને એમની એટલી એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટોરી છે કે જે અમને એવું મન થયું કે એમના વિશે તો આ વિડીયો બનવો જોઈએ ઇન્ટરવ્યૂ બનવું જોઈએ જેથી કરીને Aavnari biji chokario, especially gamdani chokario, એ ઇન્સ્પાયર થાય અને એમને એમ થાય કે ના અમે ભણી શકીએ B.Voc કરી શકીએ અને આગળ સારા એવા મોટા સિટીમાં જોબ્સ પણ કરી શકીએ તો શાંતિ કેમ છો મજામાં તમે કેમ છો સર બસ મજામાં મને એ તમે જણાવો અને ખાસ કરીને જે લોકો વિડિયો જોવે છે ને તમે કયા ગામમાંથી આવો છો તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે મમ્મી પપ્પા શું કરે છે શું કરતા હતા જ્યારે તમે ભણતા હતા Marunam Santi Odedara છે હું પોરબંદર માં જે ગામડું રતનપર ગામ છે ત્યાંથી આવું છું રતનપર કે ઓડદર રતનપર ઓડદરની બાજુમાં જ છે ઓડદરની બાજુમાં એટલે એ ઓડદરથી વાડી વિસ્તાર હા ઓડદરથી વાડી વિસ્તાર છે ત્યાં કોઈ ભણેલું જ નથી 8 સુધી જ ભણે છે ત્યાં બધા કારણ કે એવું માનવામાં આવે છે કે ગર્લ્સ ને આગળ ભણાવવાનું હોય 8 સુધી ભણી લે એટલે બસ પણ એવું રીઅલ માં હોતું નથી મારા ફેમિલી માં મારા ફાધર પણ નથી મારી મધર જ છે એક જ એટલે તમે જ્યારે અહીંયા B.Voc કરવા આવ્યા ત્યારે તમારા ફાધર ના મારા ફાધર નાનપણથી જોબ થઈ ગયા હતા જ્યારે હું બીજા ધોરણમાં જ હતી પણ એનું એક સપનું હતું કે ક્યાંક આગળ મોકલું એમ પહેલા તો એનું સપનું ડોક્ટરમાં જ હતું પણ મારી પરિસ્થિતિ એવી નથી કે મને ડોક્ટર બનાવી શકે કે આ કેટલી ફીસ ભરી શકે બધું કરી શકે એટલા માટે શાંતિ મેં એવું સાંભળ્યું છે કે તમે જ્યારે અહીંયા B.Voc રાજકોટ કરવા આવ્યા એ પહેલા તમે 11 12 ભણતા હતા એની સાથે સાથે તમે ખેત મજૂરી કરતા હતા ખેતી પણ કરેલી મને ખેતીમાં બધું કામ આવડે છે અત્યારે પણ હાલની તકે પણ હું અહીંથી રજા લઈને જાઉં તો ખેતરમાં વધારે કામ હોય ત્યારે 5 દિવસની રજા લઈને જાઉં છું હજી કારણ કે અમારે ખેતીવાડી જ મેન તો છે એટલા માટે ઓકે તમારા સ્કૂલ વિશે તમે થોડું જણાવો સ્કૂલ કઈ હતી અને એ સરે તમને કેટલો સપોર્ટ કર્યો ભણવામાં ને ઓકે હું ચાણક્ય વિદ્યાલયમાં ભણતી પ્રાઇવેટ સ્કૂલમાં જ ભણતી મારા મમ્મીએ ખેતરમાંથી દાતે વેચીને મને ત્યાં ભણાવી હતી પછી ધોરણ 10 પાસ કરી લીધું મેં ત્યારે પછી મારે કોમર્સ કરવું જ નહોતું કોઈ પણ હાલતે સાયન્સ જ કરવું હતું મને ઇન્ટરેસ્ટ સાયન્સમાં હતો વધારે પણ ત્યાંથી મને સમજાવ્યા કે કોમર્સમાં કેટલા બધા ફિલ્ડ છે આ તે કારણ કે મારી પરિસ્થિતિ એવી નથી કે પૈસા ભરે ત્યાંના કમલ સર કરીને મને દીકરી જ માને છે એને બહુ બધો સપોર્ટ કર્યો મને ત્યારે જ મારી ફી આખા વર્ષના અંતે ભરતી મારા મમ્મી તોય ક્યારે કોઈ કાંઈ ન કહેતું એટલા માટે એ લોકો મને ટ્યુશનમાં પણ ફ્રી ટ્યુશન એટલું આપતા એમ કે એક્સ્ટ્રા મારે ભણવું હોય તો એ લોકો એના ન્યાના સર મેડમ બધા ફૂલ સપોર્ટ કરેલો હતો ને ન્યાના સરે જ મને અહીંનું B.Vocનું બહુ બધું સજેસ્ટ કરેલું હતું ને પછી અહીંયા સેમિનારમાં મને આવવા માટે એમને કીધું એકવાર તમે અટેન્ડ કરો પછી મને એવું લાગ્યું ના આ તો મારા માટે જ છે B.Voc કારણ કે મારે કામની સાથે સાથે ભણવું હતું 12મા પછી આગળ તો પછી કામ કરું તો જ એમાંથી કાંઈ અર્ન થાય ને હું ફી ભરી શકું એવી પરિસ્થિતિ હતી મારે તમને બધાને એક એવું છે કે શાંતિ જ્યારે પહેલી વાર આવ્યા ત્યારે એ મોટી કન્સર્ન હતી કે ફીસ કેવી રીતે ભરશે એમના જે સ્કૂલના શિક્ષક છે કમલ સર એને મારે થેન્ક યુ કહેવું જોઈએ આજે પણ કારણ કે એ મારી સાથે ઘણી બધી એમણે વાતચીત કરી અને શાંતિનું એજ્યુકેશન ન અટકે એના માટે એમણે ઘણા પ્રયત્ન કર્યા શાંતિ જ્યારે અહીંયા આવવાના હતા ત્યારે કદાચ એવું હતું કે તમે જ્યારે જો B.Voc શરૂ કર્યું એની સાથે સાથે કે એની પહેલા જ પેન્ટાલૂન્સમાં કે બીજે ક્યાંય ક્યારે તમે શરૂઆત ક્યારે કરી ઇન્ટર્નશીપ શરૂઆત મેં જ્યારે B.Vocમાં આવીને 3 મહિના જેવું થયું ત્યારે શરૂઆત કરેલી આઈડિયામાં ફર્સ્ટ ટાઈમ જોબ કરેલી હતી કોલ સેન્ટરમાં એમાં કેટલું સ્ટાઇપન્ડ મળતું હતું એમાં મને 3500 જેવું પહેલા મળ્યું હતું પછી 6000 થયા હતા પછી 3500 એટલે પહેલા સેમેસ્ટર હા પાર્ટટાઈમ જ જોબ કરતી ત્યારે શરૂઆતમાં ઓકે ઓકે તો જ્યારે તમે શરૂઆતમાં કરતા તમે ફીસ કેવી રીતે અરેન્જ કરતા હતા ત્યારે ફર્સ્ટ સેમેસ્ટરની તો મારા ઘરના ભરી દીધી હતી પછી ને આગળની જેમ મારાથી થતું એમ હું 2-3 હજાર એવી રીતે બચાવતી જતી હર વખતે એમ ઓકે અહીંયા રહેવાનો ખર્ચો અને મકાન રહેવાનું ખાવા પીવાનું એ બધું કેવી ત્યારે શરૂઆતમાં ત્યારે મને ટ્યુશન રખાવાનો એવો શોખ હતો આજુબાજુ કોઈ સ્ટુડન્ટ હતો તો ક્યારેક હું ભણાવવા પણ જાતી એમ ત્યાં આવતા એ લોકો ટ્યુશનમાં નાના છોકરા આવીને ત્યાં રહેતી ત્યારે જ ઓકે ઓકે અને પછી તમે એવી રીતે આઈડિયામાં કેટલા ટાઈમ તમે ઇન્ટર્નશિપ કરી? 6 મંથ કરેલી હતી. 6 મંથ એટલે પહેલું સેમેસ્ટર તમે આઈડિયામાં ઇન્ટર્નશિપ કરી? આઈડિયામાં કરેલી. એમાં કેટલો ટાઈમ? 3,000-3,500 સ્ટાઇપન્ડ રહ્યું ને પછી 2 મંથ જ 2 મહિના પછી 6,000 થઈ ગયું. એટલે પછી ખર્ચામાં ને એમાં ધીમે ધીમે વાંધો ના આવતો. બીજા સેમેસ્ટરમાં પછી તમે ઇન્ટર્નશિપ ચેન્જ કરી હતી? કઈ જગ્યાએ કરી? બીજા સેમેસ્ટરમાં ચેન્જ એટલા માટે કરી હતી, પછી મારા કોમ્યુનિકેશન સ્કિલ ને એવું બધું આવી ગયું હતું એટલે મને લાગ્યું હવે આપણે આના કરતાં વધારે અન કમાઈ શકીએ, એટલા માટે પછી રિટેલમાં મેં જોબની સ્ટાર્ટ કરી. તો યાજ્ઞિક રોડે એક શોપ છે ઓસમ કરીને, ત્યાં મેં જોબ કરેલી હતી. ઓકે. ત્યારે મારે 9,000 જેવી સેલરી થઈ ગઈ હતી ત્યારે, શરૂઆતમાં જ, સ્ટાર્ટિંગમાં, કારણ કે મારી પાસે ઓમ બોલવાની સ્પીચ હતી એટલા માટે. તમને મારે એ પૂછવું છે, ઓકે ઓસમમાં તમે હતા ત્યારે જ 9,000, એ ક્યારે કયા સેમેસ્ટરમાં તમે હતા? સેકન્ડ સેમેસ્ટરમાં. પછી બધા ખર્ચા જાતે કાઢવા માંડ્યા? પછી મેં આખી બધી ફીસ પહેલી ટાઈમ જ મારા મમ્મીએ ભરેલી હતી, પછી એમને ભરેલી નથી ફીસ. ઓકે. પછી તમારી જાતે, અને અહીંયા રહેવા ખાવા પીવાનો બધું એ બધું મારી ઉપર જ હતું. ઓકે. ઓકે. તમે મને એ કહો કે B.Voc તો આખું ઇંગ્લિશ મીડિયમમાં છે. હા હા. તમે ટિપિકલ ગામડામાંથી આવો છો અને ઘણા બધા સ્ટુડન્ટના અમને ફોન કોલ આવતા હોય કે ભાઈ અમે ઇંગ્લિશ મીડિયમમાં સર્વાઈવ કરી શકશું કે નહીં. અત્યારે તમારું ઇંગ્લિશ એટલું બધું તો કંઈ જોરદાર છે નહીં, બરાબર, છતાંય તમે ઇંગ્લિશ મીડિયમમાં 3 વર્ષ કેવી રીતે સર્વાઈવ કરી શક્યા? અને અત્યારે તમે જ્યાં જોબ કરો છો ત્યાં કોઈ કસ્ટમર આવે અને ઇંગ્લિશમાં વાત કરે તો તમે શું કરો? બધી ઇંગ્લિશમાં વાત કરો કે એને કઈ રીતે કન્વિન્સ કરો? એટલે બેયના તમારે જવાબ આપવાના છે. પેલું કે B.Voc માં કેવી રીતે ઇંગ્લિશ મીડિયમમાં વાંધો ન? પહેલા શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં B.Voc માં એટલે વાંધો ન આવે, કારણ કે નોર્મલ ઇંગ્લિશ હોય છે. એટલું હાઈફાઈ ઇંગ્લિશ જે આવે છે એ એટલું નથી હોતું. જો તમે નોર્મલ ઇંગ્લિશ સબ્જેક્ટ આવડતો હોય તો તમે કરી શકો B.Voc માં. ઓકે. અને પછી કસ્ટમર કોઈ હાઈફાઈ આવી જાય ઇંગ્લિશમાં જ બોલે તો તમે શું કરો? તો અમે એ જે બોલે છે ને એ બધું અમે સમજી જાય. ક્યારેક આપણે એને જવાબ દેવા મોલું થાય તો તમે હિન્દીમાં બી બોલો તો બી સમજાય, ચાલે છે, કારણ કે ઇંગ્લિશ હિન્દી હોય જ છે કસ્ટમર હોય જ છે. પછી તમે ત્યાંથી આ ઓસમમાંથી ક્યારે તમે ઇન્ટર્નશિપ ચેન્જ કરી? મારે જ્યારે હું રિટેલમાં હતી ત્યારે મારું એક સપનું હતું કે રિટેલમાં અહીંયા સ્ટોરમાં વખણાતો એક પેન્ટલુન્સ, તો હું ત્યાં જાતી કરતી બધું જોતી એમ કે અહીંયા હું ક્યારે આવીશ. પછી અહીંયા એક સર આવતા મયુર સર કરીને, પેલા આપણે ફેકલ્ટી હતા મયુર સર, મેં એમને વાત કરેલી હતી કે મેં મારે એકવાર પેન્ટલુસમાં જોબ તો કરવી જ છે અહીંયા આવીને શરૂઆતમાં. પછી છે ને મેં ઇન્ટરવ્યુમાં ત્યાં ગઈ એકવાર, ત્યાં વેકેન્સી આવી એટલા માટે, તો ફર્સ્ટ ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગઈ એવું મને લાગ્યું હતું, પણ ત્યારે એ લોકોને જરૂર નથી એવું કંઈક. ને પછી પાછું ઇન્ટરવ્યુ એ લોકોને આવ્યું, ત્યારે મેં 2 મંથ એમને જોબ કરેલી હતી ઇન્ટર્નશીપ તરીકે. ઓન રોલ હતી, ઓફ રોલ હતી, સોરી. પછી ઓન રોલ મારી જોબ ચાલુ થઈ ગઈ ત્યાં. એટલે મારે દર્શકોને એ કેવું છે, જે લોકો વિડીયો જોવે છે, કે અમે મેક્સિમમ ફેકલ્ટીઝ B.Vocમાં એ જ લાવીએ છીએ કે જ્યાં વિદ્યાર્થીઓ એકચ્યુઅલ જઈને કામ કરી શકે. મયુર સરની જે શાંતિએ વાત કરી, આઈ એમ વેરી થેન્કફુલ ટુ મયુર સર ઓલ્સો. એ પેન્ટાલૂનના જ HR છે અને એ અમારા વિદ્યાર્થીઓને સવારે ભણાવવા આવતા હતા, અને એ જ વ્યક્તિ ભણાવે તો એ રિટેલ મેનેજમેન્ટ કેવું ભણાવી શકે એ તમે સમજી શકો, કે જે પેન્ટાલૂનના HR હેડ હોય અથવા એ HR ભણાવે તો કેટલું સારું ભણાવી શકે. મારે શાંતિ તમને એ પૂછવું છે કે સવારે 7:30ની કોલેજ, 7:30 થી 9:30 થિયરી ભણવાની, અને પછી 10 વાગે પેન્ટાલૂનમાં જવાનું. પેન્ટાલૂનમાં કેટલા વાગે? 10:30 વાગે. તો 7:30એ તમે કેવી રીતે પહોંચતા હતા? તમારી પાસે કઈ વ્હીકલ હતું કે નહીં? વ્હીકલ નતું, વોકિંગથી. ક્યાંથી તમે કેટલું રોજનું ચાલતા અને ક્યાંથી આવતા? રોજનું 10-15 મિનિટ ચાલવાનું થતું. 5 વાગે અમે ઉઠી જતા, ત્યારે ટિફિન એવું બધું બનાવીને નીકળી જતા. જાતે ટિફિન બનાવીને નીકળી જતા. ઓકે. અને પછી 7:30 તો કોલેજે પહોંચી જતા. અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે 7:30 ટાઈમે નથી પહોંચતા, ઘરેથી મમ્મી બનાવી દેતો, પણ તો આ એ B.Vocના વિદ્યાર્થીઓ માટે છે કે 5 વાગે જાતે ઉઠીને પોતાનું ટિફિન બનાવીને પણ આવી શકતા હોય એવા સ્ટુડન્ટ્સ સ્ટ્રગલ કરીને પહોંચે છે, ત્યારે કોઈ લેવલ ઉપર પહોંચે છે. શાંતિ, તમે સવારે 7:30 વાગે ઉઠીને અહીંયા જે આવતા હતા અને સ્ટ્રગલ કરતા હતા, તો કેટલા વાગે ઉઠવું પડતું હતું? કેવી રીતે તમે આવતા હતા? 5 વાગે ઉઠી જવાનું, સવારે ઉઠીને ટિફિન ને એ બધું બનાવવાનું. પછી અમે કોલેજે આવતા. કોલેજે આવીને કોલેજ અમે 10-10:30 વાગે પૂરી થઈ જાય. 10:30 ઇન્ટર્નશીપ માટે જવાનું હોય છે અમારે ત્યાં, જ્યાં જોબ કરતા હોય ત્યાં. અને મને એક હવે એ પૂછવું તમને પ્રશ્ન કે પેન્ટાલૂન્સ છે કે કોઈ પણ રિટેલ ઇન્ડસ્ટ્રી છે તો એ તો દિવાળીમાં ને એમ ચાલુ હોય, બેસતા વર્ષના દિવસે ચાલુ હોય, તો એમાં તમે શું કરો? ત્યારે રજા લો, નથી લેતા, શું કરો? જ્યારે બેસતા વર્ષ ને કોઈ પણ ફેસ્ટિવ ટાઈમ હોય ત્યારે તમારે ધંધાનો જ ટાઈમ હોય છે, ત્યારે તમને રજા ક્યારેય મળતી જ નથી. પણ જ્યારે લિંગ ટાઈમ જ્યારે કસ્ટમર ઓછા હોય ત્યારે તમને રજા એ લોકો આપે છે તમને. તો તમને જ્યારે દિવાળી હોય, બેસતું વરસ હોય, તમારા ફ્રેન્ડ્સ એન્જોય કરતા હોય ત્યારે તમને એમ ન થાય કે હવે મારે એન્જોય કરવું છે, આ મૂકી દે, રિટેલ સેક્ટર નથી અમારે એવું? ના, ક્યારે અત્યાર સુધી જ નથી, ક્યારેક થતું. પણ એમ એવું છે જ્યારે તમે ફેસ્ટિવમાં કોઈ પણ જ્યારે એક્સ્ટ્રા ટાઈમ કે ફેસ્ટિવમાં તમે જ્યારે ટાઈમ કાઢો છો રિટેલમાં ત્યારે તમને અર્નિંગ એટલું બધું મળે છે, કારણ કે 10,000 અમે સ્ટાઇપન્ડ કમાયેલા છે ફેસ્ટિવમાંથી. ઓકે, એટલે સ્ટાઇપન્ડ કે ઇન્સેન્ટિવ પર? ઇન્સેન્ટિવ પર. ઓકે, સેલેરી પ્લસ ઇન્સેન્ટિવ બી. ઓકે, હવે મને તમે એ કહો કે પેન્ટાલૂન્સમાં પછી તમે B.Voc પૂરું કર્યું ત્યાં સુધી તમે ઇન્ટર્નશિપ ચાલુ જ રાખી કે પછી બદલાવી છે? બદલાવી નથી, ત્યાંથી ત્યાં જ છે અત્યારે. અને અત્યારે તમે ક્યાં જોબ? પેન્ટાલૂન્સમાં જોબ કરો છો. અત્યારે તમારી શું પોઝિશન છે? અત્યારે હું TL છું, મારા ડિપાર્ટમેન્ટ ટીમ લીડર છું. હા, ટીમ લીડર છું. ઓકે, તમારી સાથે કોઈ તમારા ટીમમાં કેટલા લોકો છે ને? મારી ટીમમાં 6 લોકો છે મારા ડિપાર્ટમેન્ટમાં. હું વેસ્ટર્ન ડિપાર્ટમેન્ટ ને સંભાળું છું. વેસ્ટર્ન ડિપાર્ટમેન્ટ અને તમારી નીચે એટલે 6 લોકોને તમે ગાઈડ કરો છો અને તમે કામ કરાવડાવો છો? હા, એ લોકોને મારા ટાઈમિંગ કે ક્યારે વિકોપ દેવો, ક્યારે નથી આવ્યો, શું, બધું મારે લીડ કરવાનું હોય છે. ક્યારેક તો અત્યારે હું ડિપાર્ટમેન્ટ મેનેજર બની જાત, પણ અત્યારે હજી નવો સ્ટોર આવે પછી થશે એટલે ડિપાર્ટમેન્ટલ મેનેજર સુધી પહોંચી શકો. મને તમે આવનારા વિદ્યાર્થીઓને એ કહો કે B.Voc ની સ્ટ્રગલ કેવી હોય છે અને કેટલી તકલીફ હોય પડે અને પછી એનું ફળ કેવું મળે? પહેલા તો બહુ તકલીફ પડે છે તમને શરૂઆતમાં તો, પણ પછી તમે ધીમે ધીમે તમે જે તકલીફ કે આ તે તમને જેટલી મહેનત કરવી પડશે ને આદત બનાવી લેશો ને તો તમને કાંઈ તકલીફ નહીં પડે. ને અત્યારે હું રિલાયન્સ અત્યારે રિટેલમાં છું તો મારી પાસે મારે જ્યારે ટાઈમ કાઢવો પડે ત્યારે હું કાઢી શકું છું. તમે પોરબંદરના આસપાસના ગામડાની છોકરીઓને કે એને શું મેસેજ આપશો, એમને જે અત્યારે 11મા 12મા ધોરણમાં ભણતી હશે એને મમ્મી પપ્પાની સામે સ્ટ્રગલ હશે કે મારે ફીઝની ચિંતા છે, ભરવું છે, નથી ભણવું, મમ્મી પપ્પા હા ના પાડતા હશે, તો એ સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને તમે શું કહેશો? અત્યારે હું એટલું જ કહેવા માંગુ છું ગામડામાં તો કે 12મા ધોરણ પછી ભણવાનું બંધ ન કરી દો, એટલીસ્ટ ભણવાનું તો સ્ટાર્ટ રાખો જ ગર્લ્સનું, ને બધી ગર્લ્સ આગળ વધી જ શકે છે મારી જેમ જ. ધેટ્સ ઇટ. સો આપણે શાંતિની સ્ટોરી જોઈ. એક એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્સિડન્ટ મારે એ કહેવો છે તમને શાંતિ વિશે કે શાંતિ જ્યારે અહીંયા રહેવા આવ્યા હતા ત્યારે 1 વર્ષની સ્ટ્રગલ પછી જ્યારે એમણે પોતાની સ્ટ્રગલ પૂરી કરી, એમને રેન્ટ ભરવામાં તકલીફ પડતી હતી, એમને ફૂડમાં, એમને આવવા જવામાં તકલીફ પડતી હતી, આટલી તકલીફની સહન કર્યા પછી મને યાદ છે જ્યારે 2nd યરમાં શાંતિ આવ્યા ત્યારે એમણે મને એવું કીધેલું કે અમારે ક્લાસરૂમમાં જઈને શાંતિ અને એમના ફ્રેન્ડ રિદ્ધિ બંને કે ક્લાસરૂમમાં જઈને એવું અનાઉન્સ કરવું છે કે જે છોકરીઓ ગામડામાંથી આવી હોય અને એને અહીંયા રહેવામાં તકલીફ પડતી હોય તો અમે એને અમારી સાથે ફ્રી ઓફ કોસ્ટ રાખશું, એને હોસ્ટેલની જરૂર નહીં પડે. અને દેટ ઇઝ ધ બિગેસ્ટ થિંગ, લાઈક રાઈટ નાઉ આઈ એમ ગેટિંગ ગૂઝ બમ્પ કે કોઈ વ્યક્તિ આટલું સ્ટ્રગલ કરીને આવે અને એની સ્ટ્રગલમાંથી એ શીખે કે મારી નેક્સ્ટ જનરેશન, કદાચ એના સગાવાલાય કોઈ નથી, ખાલી એના ક્લાસમેટ છે, પણ ત્યાં એવું અનાઉન્સ કરે કે અમે ફ્રી ઓફ કોસ્ટ એ સ્ટુડન્ટને રાખશું સો દેટ એમનું એજ્યુકેશન કન્ટિન્યુ કરી શકે. અને આ વસ્તુ હું શાંતિમાંથી શીખ્યો છું, ભલે મેં એને ભણાવી છે બટ એ પણ મારા ગુરુ છે એ બાબતે, અને આ વસ્તુને શીખીને હવે આપણે ફરી પાછા નેક્સ્ટ એપિસોડમાં કોઈ નવા એવા સ્ટુડન્ટ સાથે મળશું અને એમની એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટોરી વિશે જાણશું. થેન્ક યુ શાંતિ. થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ.